એ વાનગીઓ પછી એવી હોય કે એમાં ક્યાંય લીલોતરી, લીલું શાક કે એ કશાનો સમાવેશ નથી થતો, બધું જ સુકવણી ખાવામાં આવતું હોય છે. તો પછી તમે સુકવણી કરીને લાવ્યા છો કઈ અત્યારે? હવે તો માર્કેટમાં બહુ જ બધી વસ્તુ સુકવણી અવેલેબલ હોય છે. આપણી પાસે હોય તો આપણે સુકવણી ઘરે પણ કરી શકતા હોઈએ, જેમ વડી છે, ઘેંસ વડી છે કે પાપડ પણ ઘણા લોકો કરતા હોય છે, અને માર્કેટમાં પણ સરસ બધું મળતું હોય છે. એટલે એ રીતે આજે આપણે પંચકુટ્યું શાક એટલે કેર, સાંગરી સૂકવેલા હોય, ગુંદા હોય અને કુમઠિયા, એનું એક પંચકુટ્યું શાક બનાવવાના છે. કુમઠિયા શું હોય? એ આ બધી જ વસ્તુઓ એવા ફળ છે ઝાડના, અને જેને સૂકવી દેવામાં આવે છે. મેઇનલી રાજસ્થાનના રણ પ્રદેશમાં આ થતા હોય છે, એટલે હું એના બતાવવા માટે પણ લઈને આવેલી છું કે કેવા હોય. ઓકે, તો બતાવો કેવા હોય. આ ચારે સુકવણી શાક છે, જેમાં આ કેરા છે, જે આપણે કેરાનું અથાણું કેરડા બી કહેવાતું હોય છે. અને જે ગીત છે કે મને કેર કાંટો વાગ્યો, એ ઘણા કેડ કહેતા હોય છે, પણ એ કેર એટલે એક કાંટાળું ઝાડ છે ને એના ફળ છે, એનું સુકવણી કરવામાં આવે છે. આ કુમઠિયા છે, એ પણ એક ઝાડની એવી શીંગો હોય અને એનું અંદરના બીજ હોય. હા, આ સૂકવેલા ગુંદા છે, જે કેરીની સાથે આપણે ગુંદાનું અથાણું કરીએ એ સુકવણી ગુંદા છે. અને આ સાંગરી છે, એ પણ એક ઝાડની એવી નાની નાની શીંગો જેવું લટકતું હોય એનું સુકવણી છે. ઓકે, તો આ શાક ટેસ્ટમાં કેવું લાગે? ટેસ્ટમાં સારું લાગે, દહીં સાથે બનતું હોય અને ખટાશ નાખીને બનાવવામાં આવતું હોય. અને અમે જૈનો તો આ ખાતા જ હોય, અને પર્ટિક્યુલરલી મને બહુ જ ભાવતું હોય છે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. ચોક્કસ ચોક્કસ. જેમ મેં કીધું કે રાજસ્થાનમાં આ શાક બધા સુકવણી વધારે થતા હોય છે, એટલે આ શાકની જ્યારે તમે બનાવવાનું હોય તો એને 2-3-4 કલાક પલાળી રાખવાનું હોય છે. અને એમાં રેતી, ઝીણી એનું પ્રમાણ ઘણું ચોંટેલું હોય, એટલે એને સાફ કરવું બહુ જ જરૂરી હોય છે. એટલે એને 3-4 કલાક પલાળી રાખવાનું હોય છે. સવારે અમારે જો લંચ વખતે બનાવવાનું હોય તો 7-7:30 વાગે પલાળી દઈએ, અને પછી એને કુકરમાં બાફવાનું હોય છે. આ પલાળેલું કેર સાંગરી લાવી છું, અને હવે આપણે એને કુકરમાં બાફીશું. અને બહુ જ પલાળ્યા પછી ઘસીને ધોઈ કાઢવાનું, જેથી કરીને રેતીનો જે પણ કણ કે પ્રમાણ હોય એ નીકળી જાય. એક બાઉલ કેર સાંગરી, કુમઠિયા અને ગુંદા એ છે. પાણી નાખીશું એમાં. લગભગ 1-1.5 કપ જેટલું આપણે, અથવા તો શાક બધા ડૂબે એટલું પાણી નાખીશું. થોડીક હળદર નાખીશું અને થોડુંક મીઠું નાખીશું. સહેજ હલાવી દઈશું એને. ત્રણ થી ચાર વિસલ વાગે એટલી વાર એને બાફીશું. બફાઈ ગયું છે શાક, આપણે કુકર ખોલીને જોઈ લઈએ. સરસ બફાઈ ગયું છે શાક. હવે વઘારી દઈશું. તેલ લઈશું, સામાન્ય કરતા થોડું વધારે તેલ આમાં જતું હોય છે. લગભગ 4-1 ચમચી જેટલું તેલ લઈશું. આ રોટલી, બાજરીનો રોટલો હોય, પૂરી હોય, બધાની સાથે સરસ લાગે. રાઈસ જોડે પણ, ભાત સાથે પણ સરસ કોમ્બિનેશન. તેલ સહેજ ગરમ થાય એટલે સુકવણી, એક લાલ મરચું એમાં મૂકીશું. હિંગ નાખીશું લગભગ 5 ચમચી જેટલી. હળદર નાખીશું એ પણ લગભગ 5 ચમચી જેટલી. સહેજ હલાવી દઈશું. દહીં છે, દહીં ગરમ કરીને જ વપરાય છે.
કારણ કે કોઈ પણ વસ્તુમાં દ્વિદળ હોય, જે પણ વસ્તુ અંકુરિત થઈ શકતી હોય, એમાં જ્યારે દહીં વાપરવામાં આવે તો દહીંને સહેજ ગરમ કરીને વાપરવાનું હોય છે. દહીં નાખીશું, દહીં સહેજ ગરમ થઈ ગયું છે. હવે એમાં શાક નાખી દઈશું. શાક પણ ઉપર ઉપરથી જ લેવાના છે. પાણી બહુ નહીં આવવા દેવાનું, કારણ કે મેં કહ્યું એમ કે કદાચ રેતીનું પ્રમાણ અંદર હોય, એટલે મોટી જાળીથી આપણે લઈએ છીએ શાક. મીઠું નાખીશું એની અંદર, લગભગ અડધી ચમચી જેટલું મીઠું, એક ચમચી જેટલું લાલ મરચું, એક ચમચી જેટલું ધાણા જીરું. થોડું પાણી નાખીશું. પર્યુષણ દરમિયાન બનતી જે વાનગીઓ હોય એમાં કશું જ એક્સ્ટ્રા ઓર્ડિનરી નાખવાનું હોતું જ નથી, કારણ કે ના કોથમીર ખવાય છે, ના મરચા ખવાય છે લીલા, કે બીજી કોઈ જ વસ્તુ એવી વાપરી નથી શકાતી. એટલે રોજિંદા જે સુકવણી મસાલા અથવા તો અમુક અંશે ગરમ મસાલો હોય એ જ આપણે નાખી શકીએ છીએ. ઢાંકી અને એને 5-1 મિનિટ ઉકળવા દઈશું. એકવાર હલાવી લઈશું. હવે એમાં આમચૂર પાવડર નાખીશું. સામાન્ય રીતે જે પંચકુટ્યું શાક કહેવામાં આવે તો એમાં 4 વસ્તુ આપણે કેર, સાંગરી, કુમઠિયા અને ગુંદા એ તો લીધા જ, આની સાથે સુકવણી કેરી ના આંબોળિયા જે હોય એ પણ નાખવામાં આવે છે. પણ હું સામાન્ય રીતે ખટાશ પછીથી નાખતી હોઉં છું, કારણ કે આપણે જેમ જોયું કે એનું જે ઉકળેલું પાણી હતું એ આપણે જવા દીધું, તો ખટાશ જો પહેલેથી નાખી દઈએ તો ખટાશવાળું પાણી જતું રહે, એટલે અત્યારે ખટાશ નાખીશું. આ આમચૂર પાવડર છે એ 1/2 ચમચી નાખીશું, એને હલાવી દઈશું પાછું. હવે એને 4-5 મિનિટ કૂક થવા દઈશું. હા, ફરી એકવાર જોઈ લઈશું આપણે. સરસ બધું શાક મિક્સ થઈ ગયું છે દહીંની સાથે. હવે અમે એવી કોઈ પણ વસ્તુ નથી કે જે એને એકરસ બનાવે, કારણ કે એની ગ્રેવીની તો આવી છૂટી જ પડશે. એટલે આપણે 1 ચમચી ચણાનો લોટ અને પાણી એ ભેગું કરીને એની સ્લરી બનાવી છે એ મિક્સ કરી લઈશું. અને એ ગ્રેવી આ દરેક શાકની સાથે એની ઉપર એક એનું કોટિંગ બનાવી દે તો ખાવું પણ ફાવે અને એનો સ્વાદ પણ આવે. પહેલા જેમ પાણી ને દહીં થોડું છૂટું પડતું હતું તો આપણે ખાઈએ ને તો પણ ટેસ્ટ ના આવે, પાણી તો જતું જ રહે આપણે પ્લેટમાં સાઈડમાં. એટલે હવે આ એકરસ થઈ ગયું છે, જેના કારણે જ્યારે પણ એક કોળિયો બી આપણે ખાઈએ તેનો દરેક સ્વાદ આપણને મળી શકે. અને 1-2 મિનિટ કૂક કરીએ એટલે શાક રેડી થઈ ગયું છે. શાક તૈયાર થઈ ગયું છે, હવે એને સર્વિંગ બોલમાં લઈ લઈએ. તો તૈયાર છે પંચકુટ્યું શાક, જેને રોટલી, ભાખરી, પરોઠા કે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકાય છે. પંચકુટ્યું શાક બનાવવા માટે જોઈશે, શાક બાફવા માટે જોઈશે, પલાળીને ધોવેલ કેર, સાંગરી, ગુંદા અને કુમટિયા 1 બાઉલ, પાણી જરૂર મુજબ, હળદર ચપટી, મીઠું સ્વાદ અનુસાર. વઘાર કરવા માટે જોઈશે તેલ 4 મોટી ચમચી, સુકા લાલ મરચાં 2 નંગ, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી,
दही 2 कप, मीठू 1/2 चमची, लाल मरचू पाउडर 1 चमची, धाणा जीरू 1 चमची, पानी जरूर मुजब, आमचूर पाउडर 1/2 चमची, चना लोट नी स्लरी 2 चमची।